આસર રોડ ઉપર લિફ્ટ માંગી લેબર કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 5.54 લાખની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓ પોલીસે છાપે કર્યા. હાસોડ રોડ ઉપર લિફ્ટ માંગી લેબર કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 5.54 દિલધડક લૂંટનો ભેદ ખોલવામાં પોલીસને સાંભળેલ સફળતા. હાસોડ રોડ ઉપર લિફ્ટમાંથી લૂંટ ચલાવનાર લૂંટારો છપે. જોકે કારની ડીકીમાં રૂપિયા 3 લાખ ભરેલી એટેચી અંગે ફરિયાદી જ હાલ શંકાના દાયરામાં. હાલમાં જ હાસોડ રોડ ઉપર થયેલ લૂંટનો ભેદ ખોલવામાં પોલીસને સફળતા સાંભળી છે. એલસીબી અને હાસોડ પોલીસની ટીમે તપાસમાં સીસીટીવી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ આ ગુનાનો ભેદ ઉકેલો હતો. ભરૂચ જિલ્લાના હાંસોડ માર્ગ પર લૂંટનો બનાવ બન્યો હતો. ઓલપાડના લેબર કોન્ટ્રાક્ટર પાસે લિફ્ટ માંગી તેને બંધક બનાવી ચલવાયેલ લૂંટમાં એલસીબી અને હાંસોડ પોલીસે 3 લૂંટારૂઓને કાર સાથે ઝડપી પાડ્યા છે. હાંસોડ તાલુકાના ઓભા અને પાંજોલી ગામ વચ્ચે 5 દિવસ પહેલા સમય સાંજના સુમારે ઓલપાડના મૂર ગામે રહેતા અશોક મનસુખ બામણિયા કાર લઈ કંધાર જતા હતા. લેબર કોન્ટ્રાક્ટરને બાઇક ઉપર આવેલ 3 શખ્સોએ રોકી લિફ્ટ માંગી હતી. ત્યારબાદ લૂંટી લેવામાં આવ્યો હતો. બંધક બનાવી કાર, એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી બંધકને રસ્તા ઉપર ફેંકી ફરાર થઈ ગયા હતા. રૂપિયા 5.54 લાખની લૂંટની આ ઘટનાની તપાસ ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાડા, જેએન ભરવાડ અને હાંસોડ પીએસઆઈ પીએમ દેસાઈએ જુદી જુદી ટીમો બનાવી શરૂ કરી હતી. સીસીટીવી ચેકિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે ટીમો લૂંટનો કોરો ડિટેક્ટ કરવા કામે લાગી હતી. દરમિયાન લૂંટમાં ગયેલી સફેદ રંગની વેન્ટો કાર સુરતના અમરોલીમાં હોવાની બાતમી મળી હતી. લૂંટમાં ગયેલી કાર સાથે 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પોલીસે કાર, રોકડા રૂપિયા 6,800, એરગન, 4 મોબાઈલ વાળી 3.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતના અમરોલી ખાતે રહેતા આરોપીઓ ઋષિ રઘુ કળોત્રા, ભરત ભનુ ઉર્ફે રાજુ મારુ અને યોગેશ ઉર્ફે યોગી મનસુખ હેલૈયા લૂંટ પહેલા જે તે માર્ગ અને ભૌગોલિક વિસ્તારથી માહિતગાર થયા હતા.